जो आम कुल खर्च वधतु जतु होय तो मागनी मूल्य सापेक्षता ने अपने जो है तो एकम करता ओछी मूल्य सापेक्ष माग छे एम आपणे चोक्कस रीते कही शकीए। तो एक आ खर्चनी रीत छे कि ज्यां आपणे एकम करता ओछी मूल्य सापेक्ष माग होय तो एमां कुल खर्च वधतु जतु होय, एकम करता वधु मूल्य सापेक्ष माग होय तो कुल खर्च घटतु जतु होय, अने एकम बराबर मूल्य सापेक्ष माग होय तो कुल खर्चमां कोई बदलाव आवतो नथी। હવે પછીની સ્લાઇડ છે જેના દ્વારા આપણે એ જોઈ શકીએ કે માગણી મૂલ્ય સાપેક્ષતા માપવા માટે થઈને એક ટકાવારી ફેરફારની રીત, આ જે બહુ જ પ્રચલિત થઈ છે અને માગણી મૂલ્ય સાપેક્ષતા માપવા માટે મોટે ભાગે આ એક સૂત્ર દ્વારા આપણે માગણી મૂલ્ય સાપેક્ષતા માપવાની કોશિશ કરીએ છીએ। અહીં ટકાવારી ફેરફાર એટલે માગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર એનું આપણે ગુણોત્તર લઈએ છીએ। માગમાં થતો ટકાવારી ફેરફાર મેળવવા માટે થઈને આપણે જે માગ છે કિંમતના ફેરફારના પ્રત્યુત્તર રૂપે માગમાં ફેરફાર થયો છે અને ડેલ્ટા ડી જેને આપણે માગમાં થયેલો ફેરફાર એના દ્વારા આપણે ડેલ્ટા ડી એને કહીશું અને ડી એને મૂળ માગ એમ આપણે કહીશું। જ્યારે ડેલ્ટા પી છે એ આપણો કિંમતમાં થયેલો ફેરફાર છે અને પી છે એ મૂળ કિંમત, અને આ રીતે આપણે માપી શકીશું। આ રીતે માગણી મૂલ્ય સાપેક્ષતાને માપવા માટે થઈને આપણે એક ઉદાહરણની મદદથી આ વાતને સમજાવશું। ટકાવારી ફેરફારની રીત માપવા માટે હવે પછી હું બ્લેકબોર્ડનો ઉપયોગ કરીશ અને એના દ્વારા કેટલાક ઉદાહરણો દ્વારા આ ટકાવારી ફેરફારની રીત દ્વારા માગણી મૂલ્ય સાપેક્ષતાને કેવી રીતે માપી શકીએ એ સમજાવવાની કોશિશ કરીશ। વિદ્યાર્થી મિત્રો, આ ટકાવારી ફેરફારની જે રીત છે એના દ્વારા આપણે ચોક્કસપણે એ માપી શકીએ। અહીં ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડી ના છેદમાં ડી અને ભાગ્યા ડેલ્ટા પી ના છેદમાં પી, અને આ રીતે આપણે માગણી મૂલ્ય સાપેક્ષતા છે એ માપી શકીએ છીએ, જ્યાં ડેલ્ટા ડી ઇઝ ઇક્વલ ટુ માગમાં થયેલ ફેરફાર, ડી છે એ મૂળ માંગ છે, ડેલ્ટા પી છે એ કિંમતમાં થયેલ ફેરફાર છે, પી છે એ મૂળ કિંમત છે। આ જુદા જુદી ચાર બાબતો આપણને ધ્યાનમાં આવે છે જેમાં ડેલ્ટા ડી એ માગમાં થયેલ ફેરફાર છે, ડી છે મૂળ માગ છે, ડેલ્ટા પી કિંમતમાં થયેલ ફેરફાર અને પી છે મૂળ કિંમત છે। અહીં વિદ્યાર્થી મિત્રો, આ ચારે પદો છે એનો ઉપયોગ કરીને આપણે માગણી મૂલ્ય સાપેક્ષતાને માપી શકીએ। દાખલા તરીકે કોઈ એક ઉદાહરણ લઈ, ચોખાના એક કિલોના ભાવ રૂપિયા 10 છે। એક ઉદાહરણ લઈએ મિત્રો કે એક કિલો ચોખાના ભાવ રૂપિયા 10 છે અને એ વખતે આ ચોખાની માંગ છે એ 800 કિલોગ્રામ છે। હવે આ ચોખાના ભાવ છે ઘટી જાય છે,
दस रुपयाना बदले 9 रुपया थई जाय छे। અને પરિણામ સ્વરૂપ એના રિસ્પોન્સ રૂપે ચોખાની માગ છે એ 1000 એકમની થઈ જાય છે, 1000 કિલોગ્રામની થઈ જાય છે। તો આવા સંજોગોમાં આપણે આ ટકાવારી ફેરફારની રીત દ્વારા માગની મૂલ્ય સાપેક્ષતાને સમજાવી શકીએ। અહીં વિદ્યાર્થી મિત્રો જે ડેલ્ટા ડી બને છે ए बराबर डेल्टा डी बन से 800 में 1000 थाय छे, एटले 200 किलोग्राम थशे। जे माग में फेरफार थयो छे 200 किलोग्राम नो थयो छे। डी ए मूल माग आपणी हती 800 किलोग्राम, डेल्टा पी ए 1 रुपयो थाय छे, 10 रुपयामांथी 9 थाय छे एटले 1 रुपयो थाय छे। ज्यारे मूळ प्राइस हती ए 10 रुपया छे, बराबर। हवे आपणा विद्यार्थी मित्रों जे सूत्र आप्युं छे आपणने एमा ए सूत्रना अंदर आ आंकड़ाओ आपणे मुकता आपणने आ चोखानी मागनी मूल्य सापेक्षता केटली छे आपणे मेळवी शकीए। विद्यार्थी मित्रों आ सूत्रना अंदर आ आंकड़ाओ मुकता आपणने मागनी मूल्य सापेक्षता मळी शकशे। हवे आ सूत्रने थोड़ू वधु सरळ करवू होय तो आपणे आवी रीते करी शकीए, डेल्टा डी ना छेदमां डी અને એને ગુણ્યા પીના છેદમાં ડેલ્ટા પી। અહીં માત્ર છેદનો છેદ અંશ થાય છે, એવી જ રીતે આપણે એને ભાગાકારમાં છે એને ગુણાકારમાં કર્યું છે। સરળતા ખાતર આ સૂત્ર આપણે આ રીતે કર્યું છે। હવે ડેલ્ટા ડી આપણી પાસે છે 200 એકમ છે, જ્યારે ડી છે એ 800 છે, અને ઇન્ટુ डेल्टा पी छे ए 1 छे अने पी छे 10 रुपया छे, बराबर। हवे आ शून्य अने आ शून्य जाय छे अने 200 भाग्या 80 करवाना छे। आ शून्य अने आ शून्य पण जाय छे एटले 20 ÷ 8, बराबर। तो 2.5 आपणने आंसर मळे छे। तो इलास्टिसिटी ऑफ डिमांड छे 2.5 छे। आनो मतलब एवो थाय विद्यार्थी मित्रों के पर्टिक्युलर चोखानी किंमत 10 रुपया छे त्यारे एनी माग 800 एकम हती अने एना भाव घटता 9 रुपया थता एनी माग वधी गई छे। तो केटली वधी छे, बराबर, किंमत घटता माग वधे आपणे जाणीए छे, ए वधी छे एक साथे एक 200 એકમ વધે છે, એટલે કિંમતનો જે ફેરફાર થયો છે એના સંદર્ભમાં આ માગનો જે ફેરફાર થયો છે એ એકમ કરતાં વધુ છે, એટલે કિંમતના ઘટાડા કરતાં માગમાં વધારો ટકાવારી ફેરફારની રીતે જોતા એ એકમ કરતાં વધુ આપણને જોવા મળે છે। તો આ રીતે આપણે માગની મૂલ્ય સાપેક્ષતા ટકાવારી ફેરફારની રીતે પણ ચોક્કસ રીતે માપી શકીએ। અહીં એક જુદા ઉદાહરણની મદદથી પણ આપણે એને માપવાની કોશિશ કરીએ। માનો કે એકમ બરાબર છે એમ આપણે માપવું હોય તો એક નવા ઉદાહરણની મદદથી આપણે જોઈએ। ખાંડના ભાવ ₹50 છે ત્યારે તેની માગ 100 એકમની થાય છે, 100 કિલોગ્રામની થાય છે, આપણે એકમને બદલે કિલોગ્રામ લખીએ।
ખાંડના ભાવ વધીને રૂપિયા 75 થાય ત્યારે ખાંડની માગ 75 એકમની થાય। તો માગની મૂલ્ય સાપેક્ષતા કેટલી એ આપણે જોવું હોય તો આપણા સૂત્ર મુજબ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડીના છેદમાં ડી ઇન્ટુ પીના છેદમાં ડેલ્ટા પી, બરાબર। અહીં ડેલ્ટા ડી થશે 100 કિલોગ્રામમાંથી 75 કિલોગ્રામ થાય છે, બરાબર, એટલે 25 કિલોગ્રામ થશે। જ્યારે મૂળ ડિમાન્ડ જે હતી એ 100 કિલોગ્રામની હતી, ઇન્ટુ પ્રાઇસ છે એ આપણે 50 રૂપિયા છે અને ફેરફાર થયેલી છે 25 રૂપિયા છે, બરાબર। હવે આપણે જોઈ શકીએ તો અહીં 2 થશે અને અહીં છે તો 4 થશે, 1/8 થાય, બરાબર। તો માગની મૂલ્ય સાપેક્ષતા છે વિદ્યાર્થી મિત્રો અહીં એકમ કરતાં ઓછી થયેલી આપણને જોવા મળે છે। એટલે કોઈ પણ વસ્તુની માગની મૂલ્ય સાપેક્ષતા જ્યારે આપણે માપવાની હોય ત્યારે આ ટકાવારી ફેરફારની રીતમાં બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે। ડેલ્ટા ડી એનો મતલબ એવો થાય છે કે ડિમાન્ડમાં થયેલો ફેરફાર, ગમે એટલી ડિમાન્ડ હોય એટલે મૂળ કિંમત હોય ત્યારે જે ડિમાન્ડ આપી છે એ ડી છે, જ્યારે કિંમત બદલાય છે ત્યારે ડિમાન્ડમાં જે ફેરફાર થાય છે એટલે મૂળ માંગમાંથી બદલાઈને જે ડિમાન્ડ થઈ છે એ બે વચ્ચે જે તફાવત થયો છે એ આપણે મિત્રો લખવાનો છે। ખાસ કાળજી એ રાખવાની છે કે ફેરફાર થયેલી ડિમાન્ડ મૂકવાની નથી। અહીં આપણે ડિમાન્ડ છે તો માનો કે 100 કિલોગ્રામ છે, એના પછી ઘટીને એ 75 કિલોગ્રામ થઈ, તો 75 કિલોગ્રામ નથી મૂકવાની, પણ બે વચ્ચેનો જે તફાવત છે 25નો એ તફાવતને આપણે ડેલ્ટા ડી કહીએ છીએ। ઘણી વખત વર્ગખંડના અંદર વિદ્યાર્થી મિત્રો આવી ચૂક વિદ્યાર્થીઓ દ્વારા થતી જોવા મળે છે, એટલે અહીં ખાસ કાળજી રાખવાની છે કે ડેલ્ટા ડીનો મતલબ ફેરફાર થયેલી માગ એવો નથી, પણ માગમાં થયેલો ફેરફાર એ આપણે ખાસ કાળજી રાખવાની છે। એવી જ રીતે કિંમતમાં પણ, કિંમતનો મતલબ એવો અહીં ડેલ્ટા ડીમાં ડેલ્ટા પીમાં એવું નથી થતું, ડેલ્ટા પીમાં પણ એ જ થાય છે કે ફેરફાર થયેલી કિંમત એવું નહીં, એટલે 50 રૂપિયા છે એના 75 રૂપિયા થાય છે, તો એ 75 રૂપિયા નથી ડેલ્ટા પી મૂકવાનું, પણ ડેલ્ટા પીનો મતલબ થાય છે કે કિંમતમાં જે ફેરફાર થયો છે 50માંથી ફેરફાર થઈને 75, તો ફેરફાર કેટલો થયો છે 25નો ફેરફાર થયો, તો એ 25 એ મૂકવાના છે। ઘણી વખત આ ચૂક છે રહી જવા પામતી હોય છે, તો એ ચૂક ન થાય એ માટે ખાસ એ કાળજી રાખવાની છે કે આપણે એમને ફેરફાર ડિમાન્ડમાં થયેલો ફેરફાર અને પ્રાઇસ છે તો એમાં કિંમતમાં થયેલો ફેરફાર એ ફેરફાર મૂકવાનો છે, બરાબર। તો આ જુદી જુદી રીત છે, એમાં એક આ સરસ મજાની રીત છે જેનાથી માગની મૂલ્ય સાપેક્ષતા આપણે સરળતાથી માપી શકીએ। એના પછીની એક રીત છે એ ભૌમિતિક રીત છે, આ ખૂબ સરળ રીત છે। ભૌમિતિના અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે કે ગ્રાફનો ઉપયોગ ખૂબ થતો હોય છે, ગ્રાફ માટે થઈને આપણે મૂળભૂત રીતે એક એકમ વર્તુળનો ઉપયોગ કરતા હતા, એમાં જુદા જુદા 4 ચરણ હોય છે, આને આપણે પ્રથમ ચરણ કહીએ છીએ, આને બીજું ચરણ કહીએ, આને ત્રીજું ચરણ કહીએ અને આ ચોથું ચરણ છે। આ 4 ચરણમાંથી મોટે ભાગે આપણે જે ઉપયોગ કરવાનો થાય છે એ આ પ્રથમ ચરણનો ઉપયોગ આપણે કરીએ છીએ।
કે જ્યાં બે વેરિયેબલની વેલ્યુ છે પ્લસ હોય, એક્સ પણ પ્લસ હોય અને વાય પણ પ્લસ હોય. જો એક્સ પ્લસ હોય અને વાય માઇનસ હોય તો આપણે ચોથા ચરણમાં જઈશું. જો વાય પ્લસ હોય અને એક્સ માઇનસ હોય તો આપણે બીજા ચરણમાં મૂકવાની થશે એની વેલ્યુ. જો બંને માઇનસ હોય તો એને આપણે ત્રીજા ચરણમાં એની વેલ્યુ મૂકવાની થાય. પણ મોટે ભાગે આપણા જે જુદા જુદા વેરિયેબલ હોય એમાં એક્સ અને વાય બંનેની જે વેલ્યુ છે એ પોઝિટિવ હોય, પ્લસ હોય, એટલે આપણે મોટે ભાગે આટલા જ બે, એક્સ અને વાય બે વેરિયેબલ છે એમાંથી આ પ્રથમ ચરણનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. મિત્રો, આ ભૌમિતિક રીતના અંદર પણ આપણે જે બે વેરિયેબલ છે એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. ઓ એક્સ ધરી અને ઓ વાય ધરી, બરાબર. એકને આપણે ઊભી ધરી કહીએ છીએ, એકને આડી ધરી કહીએ છીએ. ઓ એક્સ ધરી એટલે એને હોરિઝોન્ટલ લાઈન કહે છે અને ઓ વાય ધરી વર્ટિકલ લાઈન. અને મૂકવાની જે રીત છે આના ઉપર હંમેશા આપણે જોતા હોઈએ તો અહીં ડિમાન્ડ લઈએ છીએ અને અહીં પ્રાઇસ લેતા હોય છે. આ રીતે મોટે ભાગે આપણે મૂકતા હોય છે. એકચ્યુઅલી જે મૂકવાની રીત છે એમાં અહીં ઓ એક્સ ધરી ઉપર હંમેશા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, સ્વતંત્ર પરિવર્તે જેને કહે છે એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે અને ઓ એક્સ ઉપર મૂકવું જોઈએ અને ઓ વાય ધરી ઉપર હંમેશા એક ડિપેન્ડન્ટ વેરિયેબલને મૂકવું જોઈએ. પણ વર્ષોથી એક પરંપરા એવી રહી છે કે આપણે આ કિંમત નિર્ધારણમાં અથવા માગનો નિયમ સમજાવવામાં હંમેશા ઓ વાય ધરી ઉપર પ્રાઇસને લઈએ છીએ. એટલે કે ખરેખર ઓ વાય ધરી ઉપર ડિમાન્ડ હોવી જોઈએ, એના બદલે ત્યાં